નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નેશનલ પ્રેસ ડે ની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી નેમેજ દવે ના અધ્યક્ષ સ્થાને પ્રેસ સેમિનાર યોજાયો. મહારાષ્ટ્ર ખાતે યોજાનાર ચૂંટણીને લઈને 250 થી વધુ હોમગાર્ડ ની યુનિટને ચૂંટણી બંદોબસ્ત માટે રવાના કરાઈ. ત્રીજી પેરા ઓપન નેશનલ ટાઇક્વોન્ડો ચેમ્પિયનશીપમાં વિજેતા દિવ્યાંગ રમતવીરો દ્વારા સન્માન અને અધિકારીઓની શુભેચ્છા મુલાકાત. સર્વાસ કલા કેન્દ્ર ખાતે વ્યાપાર મેળો યોજાયો. હવે સમાચાર વિગતવાર જોઈએ. નેશનલ પ્રેસ ડે ની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી નેમેશ દવે ના અધ્યક્ષ સ્થાને પ્રેસ સેમિનાર યોજાયો હતો. ચેન્જિંગ નેચર ઓફ પ્રેસ વિષય પર આયોજિત સેમિનારમાં વક્તા તરીકે સેસિલ ક્રિસ્ટી અને મનોજ મિસ્ત્રીએ વક્તવ્ય આપ્યું. નેશનલ પ્રેસ ડે ની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી નેમેશ દવે ના અધ્યક્ષ સ્થાને પ્રેસ સેમિનાર યોજાયો હતો. ચેન્જિંગ નેચર ઓફ પ્રેસ વિષય પર આયોજિત સેમિનારમાં વક્તા તરીકે સેસિલ ક્રિસ્ટી અને મનોજ મિસ્ત્રીએ વક્તવ્ય આપ્યું હતું. ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી વલસાડના સંયુક્ત ઉપક્રમે નેશનલ પ્રેસ ડે ની ઉજવણી નિમિત્તે પ્રેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના તિથલ રોડ પર સ્થિત ઈચ્છાબા અનાવેલ સમાજની વાડીમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી નેમેશ દવે સહિતના મહાનુભાવોએ દીપ પ્રગટાવી સેમિનારને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરાગ ચપલોત, સુરત પ્રાદેશિક કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી ઉમેશ બાવીસા, જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો અને જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાટક હોય અને ગામડાઓમાં કાર્યક્રમ અને સરકારની યોજનાઓને ઢોર પીટીને પ્રચાર કરીને પરંપરા શીખે છે. આપણે મોડર્ન પીઢી છે, પણ હવે હવે આપણે પરંપરાગત મીડિયા ઇન્ટરનેટ બની પડશે. ઇન્ટરનેટ આવ્યું તે પહેલાં અખબારો, ટીવી, રેડિયો, પછી બીજા માધ્યમમાં ફિલ્મોમાં સ્લાઇડ બનાવીને અમે લોકો આવતા, સરકાર ડોક્યુમેન્ટરી બનાવતી, ફિલ્મ શરૂ થાય તે પહેલાં ડોક્યુમેન્ટરી કમ્પલસરી સિનેમામાં બતાવવામાં આવતી. અમારી યોજનાઓ હોય એટલે યોજનાઓ લોકો સુધી પહોંચે એ માટે આપણા પ્રયત્ન હતા. ઇવન એ વખતે તો કોમ્યુનિકેશન અને પત્ર વ્યવહારને પણ આજે તમે મીડિયામાં જાણી શકો કે આજે આપણે વોટ્સએપના મેસેજ કરીએ છીએ ત્યારે કોમ્યુનિકેશન થતા. પત્રકાર આજનો જે વિષય ચેન્જ ઓફ નેચર, આ વિષય કદાચ દિલ્હીથી નક્કી થયો છે અને દિલ્હીના જે આપણા સરકારી અધિકારીઓ છે, સરકારી બાબુ છે, કઈ દિશામાં જર્નાલિઝમને લઈ જવા માંગે છે તે સમજાતું નથી. પત્રકારત્વ ક્યારે બદનામ નહોતું, અપવાદરૂપ લોકોને તમે બાદ કરો તો 100 પત્રકારને તમે ભેગા કરો તો કદાચ 20 એવા નીકળે કે જેની નેગેટિવ માનસિકતા હોય. અત્યારે ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક તરફ લોકો વળ્યા હતા, ચેનલોનો રાખડો બદલો. એક તબક્કો એવો કે પ્રાઇમ ટાઈમ આવે તો આપણે પણ ટીવી સામે ગોઠવાઈ જતા હતા ભાઈ કયા વિષયની ચર્ચા થાય છે અને શું કેવી કેટલી ગહન ચર્ચા છે, શું મુદ્દા હોય છે. આજે જુઓ કે લોકોને પ્રાઇમ ટાઈમ ભૂલાવા માંડ્યા.
લોકો ટીવીથી વિમુખ થવા માંડ્યા. કે ચર્ચાનું શું કર, એ કોઈક ભયના ઉપકાર નીચે હોય અથવા તો કોઈને ખુશ કરવા માટે કરવામાં આવતું હોય એ તબક્કે પહોંચી ગયું છે. જે કંઈ યુટ્યુબર્સ પહેલા થયા, જેન્યુઅન યુટ્યુબર્સની વાત કરું, જે ટબોરી ટાઈપના છે, જે વાત કરું જે જેન્યુઅન છે, હવે એ જેન્યુઅન યુટ્યુબર્સ આજે પણ જેન્યુઅન વાત કરે છે. જે પરિસ્થિતિમાં રિપોર્ટિંગ કરી અને સાચી વસ્તુ લોકો સુધી કચરા સુધી લાવવા માટે ખૂબ ભગીરથ પ્રયત્ન પ્રેસ મીડિયાના મિત્રો કરે છે. એના કારણે ઘણી વખત કોઈ જગ્યાએ તંત્ર ડાબ ઓછી હોય, કોઈ જગ્યાએ વસ્તુની ખૂણા રહેલી હોય, તો ક્ષતિપૂર્તિ પર આપતા રિપોર્ટિંગના કારણે થઈ શકે છે. એના કારણે લોકોની સંભાળ કરીએ, લોકોને સારું થાય છે, કોઈનો જીવ બચે, કોઈ રેસ્ક્યુ ઓપરેશન થઈ શકે. એટલે ખૂબ સારું કામ પત્રકારત્વના કારણે થાય છે. ઇવન યુદ્ધના સમયમાં પણ રિપોર્ટિંગ ભારે પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક છે વલસાડ હોમગાર્ડ જિલ્લા કમાન્ડર કચેરી ખાતેથી આજરોજ મહારાષ્ટ્ર ખાતે યોજાનાર ચૂંટણીને લઈને 250 થી વધુ હોમગાર્ડની યુનિટને ચૂંટણી બંદોબસ્ત માટે રવાના કરાઈ છે, જેમાં 5 હોમગાર્ડ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. વલસાડ હોમગાર્ડ જિલ્લા કમાન્ડર કચેરી ખાતેથી આજરોજ મહારાષ્ટ્ર ખાતે યોજાનાર ચૂંટણીને લઈને 250 થી વધુ હોમગાર્ડની એક યુનિટને ચૂંટણી બંદોબસ્ત માટે રવાના કરાઈ છે, જેમાં 5 હોમગાર્ડ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર રાજ્યમાં આગામી 20 નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી ગુજરાત હોમગાર્ડની વડી કચેરીના આદેશ અનુસાર ચૂંટણી બંદોબસ્ત માટે વલસાડ હોમગાર્ડ જિલ્લામાંથી કુલ 250 હોમગાર્ડ તેમજ 5 તાલુકા માનદ અધિકારીઓ તેમજ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અને હોમગાર્ડ તાલીમી અધિકારી સહિતના જવાનોનો કાફલો લક્ઝરી બસો દ્વારા વલસાડથી રવાના કરાયો છે. આ વલસાડ જિલ્લામાં હોમગાર્ડ જવાનો મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં બંદોબસ્ત પૂરો પાડનાર હોવાનું જાણવા મળ્યું છે, જે તારીખ 16 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી ફરજ નિભાવશે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય. આગામી 20 નવેમ્બરે મહારાષ્ટ્ર રાજ્યની ચૂંટણી વિધાનસભાની યોજાવા જઈ રહી છે, તેમાં ગુજરાતમાંથી 10,000 જેટલા હોમગાર્ડ જવાનો પોતાની ફરજ બજાવવા જઈ રહ્યા છે, તેના સાથે 200 અધિકારીઓ બી પોતાની ફરજ બજાવશે. તે અર્થે મહારાષ્ટ્ર રાજ્યના ધુલે જિલ્લામાં વલસાડ જિલ્લામાંથી 250 હોમગાર્ડ જવાનો તેમજ 5 અધિકારીઓની ટીમ પણ આજરોજ રવાના થવા જઈ રહી છે. તેઓ 16 થી 21 દરમિયાન પોતાની ચૂંટણીમાં ફરજ બજાવશે. સેલવાસના ગાયત્રી મંદિરમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું. સેલવાસના ગાયત્રી મંદિરમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. સેલવાસના અમલી વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિરમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ, જેમાં મંદિરના બીજા ભાગમાંથી હેમંતભાઈ પટેલ પરિવાર દ્વારા ભગવાન શાલિગ્રામની શણગાર સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગાયત્રી મંદિર પહોંચી હતી, જ્યાં ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના લગ્ન રીતિ રિવાજ અને ધાર્મિક અનુષ્ઠાન સાથે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભાવિક ભક્તોએ ભગવાનના દર્શન પૂજન અને આરતીનો લાભ લીધો હતો. આ અવસર પર ગાયત્રી મંદિરના ટ્રસ્ટી અજયભાઈ દેસાઈ, મંદિરના પૂજારી દીપકભાઈ મહારાજ સહિતના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. ત્રીજી પેરા ઓપન નેશનલ તાઇક્વોન્ડો ચેમ્પિયનશિપમાં વિજેતા દિવ્યાંગ રમતવીરો દ્વારા સન્માન અને અધિકારીઓની શુભેચ્છા મુલાકાત. સેલવાસ કલા કેન્દ્ર ખાતે વ્યાપાર મેળો યોજાયો. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ત્રીજી પેરા ઓપન નેશનલ તાઇક્વોન્ડો ચેમ્પિયનશિપમાં વિજેતા દિવ્યાંગ રમતવીરો દ્વારા સન્માન અને અધિકારીશ્રીઓની શુભેચ્છા મુલાકાત કરાઈ. ત્રીજી પેરા ઓપન નેશનલ તાઇક્વોન્ડો ચેમ્પિયનશિપમાં વિજેતા દિવ્યાંગ રમતવીરો દ્વારા સન્માનની અધિકારીશ્રીઓની શુભેચ્છા મુલાકાત લેવાઈ છે. દિવ્યાંગ સંસ્થાના 5 રમતવીરો ત્રીજી પેરા ઓપન નેશનલ તાઇક્વોન્ડો ચેમ્પિયનશિપ તારીખ 8 નવેમ્બરથી 12 નવેમ્બર દરમિયાન પંજાબ ખાતે ઇન્ડિયા તાઇક્વોન્ડો દ્વારા યોજાયેલ, જેમાં દિવ્યાંગ સંસ્થાના રમતવીરો 5 મેડલ, 2 ગોલ્ડ 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેળવી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવનું નામ રોશન કર્યું છે. આ વિજેતા રમતવીરો સાથે દિવ્યાંગ સંસ્થાના ટીમે સન્માનનીય શ્રી લાલુભાઈ પટેલ, પૂર્વ સાંસદ દમણદી, શ્રી અરુણટી સેક્રેટરી રમતગમત યુવા વિભાગ, શ્રી અસ્કર અલી સેક્રેટરી ટુરિઝમ, શ્રી અરુણ ગુપ્તા ડાયરેક્ટર રમતગમત તથા યુવા વિભાગ, શ્રી દામજી કુરાડા જિલ્લા પંચાયત અધ્યક્ષ દાદરા નગર હવેલી, ડોક્ટર સંજામ સિંઘ ચીફ ઓફિસર ડીએમસીને મળી તેઓશ્રીએ મેડલ પહેરાવી સન્માન કરેલ તથા તેઓને શુભકામના પાઠવી હતી. આમાંથી દિવ્યાંગ સંસ્થાના 3 રિમોતવીરોને 2 કોચનું સિલેક્શન પ્રથમ વર્લ્ડ પેરા તાઇક્વોન્ડો પુમસે ચેમ્પિયનશિપ બહેતરીન માટે થયેલ છે. તેમાં આ રમતવીરોને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી સંઘ પ્રદેશનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. વલસાડ ઝંડા ચોક વિસ્તારમાં એક તરફ રાષ્ટ્રપતિશ્રીના કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ એક બાળક ભારત ફોટો સ્ટુડિયોની બાજુમાં મૂકેલ સાયકલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સેલવાસ ઝંડા ચોક વિસ્તારમાં એક તરફ રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ એક બાળક ભારત ફોટો સ્ટુડિયોની બાજુમાં મૂકેલ સાયકલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સ્ટુડિયોના માલિક શિવરાજભાઈ જ્યારે બહાર નીકળ્યા ત્યારે જોયું કે એમની સાયકલ જે દુકાનની બાજુમાં મૂકેલ તે દેખાતી નથી, જેથી દુકાનની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા 10:30 વાગ્યાના સુમારે એક છોકરો સાયકલ લઈને આઈટીઆઈ રોડ તરફ લઈ જતા જોવા મળ્યો હતો. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. સેલવાસ કલા કેન્દ્ર ખાતે વ્યાપાર મેળો યોજાયો. Thank you.
બાદ ફરી આપનું સ્વાગત છે. સેલવાસ કલા કેન્દ્ર ખાતે વ્યાપાર મેળો યોજાયો. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત હસ્તકલા અને અન્ય ઉત્પાદનોની સંઘ સ્તરીય પ્રદર્શની 14-16 નવેમ્બર સુધી યોજાશે. સેલવાસ કલા કેન્દ્ર ખાતે વ્યાપાર મેળો યોજાયો હતો. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત હસ્તકલા અને અન્ય ઉત્પાદનોની સંઘ સ્તરીય પ્રદર્શની 14-16 નવેમ્બર સુધી યોજાશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ વિવિધ હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોની પ્રદર્શની યોજવામાં આવી રહી છે, જેમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શનીમાં હસ્તશિલ્પના વિવિધ પ્રકારના ઉત્પાદનો જેમ કે સિલાઈ, વસ્ત્ર, ટોયઝ, લાકડીના ઉત્પાદનો, ચામડાના ઉત્પાદનો, ફૂટવેર, માટીના વાસણ, મૂર્તિકામ, સોનારી અને કૃત્રિમ દાગીના, લોહાર અને ધાતુ ઉત્પાદન, ટોકરી, ચટાઈ, ફર્નિશિંગના ઉત્પાદનો અને અન્ય પીએમ વિશ્વકર્મા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ મેળાના કારણે વિવિધ કારીગરો અને હસ્તકલા કલાકારોને પોતાના વિશિષ્ટ ઉત્પાદનને પ્રદર્શિત કરવાનો અને તેને મોટા સ્તરે ગ્રાહકો સુધી પહોંચાડવાનો એક અનોખો અવસર મળશે. આજે આ વ્યાપાર મેળાના ઉદઘાટન પ્રસંગે દાદરાનગર હવેલી આરડીસી અમિત કુમાર અને સેલવાસ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમાન અતુલ શાહ સાહેબ, સિલવાસા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, એમને પણ આમંત્રિત કરું છું. એજીએમ શિલ્પી, એમને પણ હું આમંત્રિત કરું છું મંચ ઉપર આવવા માટે. સેવા અમદાવાદ વિકાસ શાખા કરેલી. નમસ્કાર સિલવાસા. અને એના દ્વિતીય ચરણમાં આપણે પીએમ વિશ્વકર્મા બંધુઓની પ્રગતિ, હેન્ડહોલ્ડિંગ અને એમને દ્વિતીય ચરણમાં વિવિધ પ્રકારની તાલીમ અને સંયુક્ત નિદેશક અને કાર્યાલય પ્રભારી કાર્યાલય સિલવાસા શ્રીમાન પ્રદીપ ઓઝા સાહેબને વિનમ્ર. આજ પીએમ વિશ્વકર્મા સ્કીમ કે અંડર એક્ઝિબિશન કમ ટ્રેડ ફેર લગા હૈ યહાં કલા કેન્દ્ર મેં. બહુ હી અચ્છા હૈ, સારે સ્ટોલ્સ ઇતને ઇનોવેટિવ હૈ. સબસે રિક્વેસ્ટ હૈ જો ભી સિલવાસા કે લોકલ લોગ હૈ કે આપ લોગ ઝ્યાદા સે ઝ્યાદા આકે યહાં પ્રોડક્ટ્સ કો ખરીદે, દેખે. ઓર બહુ યુનિક ઇન્સ્ટન્સ હૈ ક્યુંકી બહુ કમ બાર એસા હોતા હૈ કે ઇતના અચ્છા ફેર લગતા હૈ. અલગ અલગ જગહ કે લોગ આર્ટિઝન્સ આયે હૈ જો અપને પ્રોડક્ટ્સ લે રહે હૈ. ઓર બહુ સારા ઇનોવેટિવ હૈ, જૈસે મિટ્ટી કે ઘડે હમને દેખે ઇતને ઇનોવેટિવ હૈ. જો ભી કુછ ટેલર્સ હૈ જિન્હોને ઇતને અચ્છી કપડો પે કારીગરી કી હૈ, તો સબસે રિક્વેસ્ટ હૈ કે ઇસમે આયે. સાથ મેં હમ લોગ આને વાલે ટાઈમ મેં ભી પીએમ વિશ્વકર્મા સ્કીમ કે રિગાર્ડિંગ જો ભી અવેરનેસ હૈ લોગો મેં કરેંગે. રજિસ્ટ્રેશન કા જો ઓર નંબર બઢાના હૈ હમે ઇસકે બેનિફિશિયરીઝ કા, વો ભી કરેંગે. થેન્ક યુ.
ये सब है, हम सेल्फी फनस पर से हम आए हैं। ये जो हम हमारे हैंडीक्राफ्ट है सब हम ये हाथों से बनाते हैं। जो फ्लावर्स बनाते हैं बालों के लिए हैं, ये हम एग्जीबिशन में बाहर भी जाते हैं, दिल्ली में भी जाके आए। जैसे प्रधानमंत्री का जो प्रोग्राम था वो लखपति दीदी, उसमें भी हम जाके आए एग्जीबिशन में। और जो सेल्फ हेल्प ग्रुप है वो हमको जैसे बाहर भेजते हैं बेचने के लिए, वहाँ भी हम जाते हैं सेल्फ करके आते हैं। आज DIC और MSME की तरफ से एक प्रदर्शनी कर रहे हैं यहाँ अपने, उसमें प्रधानमंत्री की जो योजना है, जो आर्टिशंस लोग हैं उनको बढ़ावा देने के लिए ये प्रदर्शनी रखी गई है कला केंद्र में। बहुत अच्छी कलाकारी यहाँ देखने को मिलेगी, अलग अलग आर्टिशंस है, अलग अलग आइटम है। तो आप सबसे निवेदन है कि आप यहाँ आइए, देखिए और ये जो आर्टिशंस है उनको बढ़ावा दीजिए। तो कितना दिन चलेगा ये? 3 दिन चलने वाली है, आज कल और परसों, 14-16 है, 3 दिन चलेगा। गायत्री मंदिर खाते श्रीमद भागवत कथा नो प्रारंभ करवामां आव्यो। સેલવાસના અમલી વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે ગરીબ કન્યાઓના કન્યાદાન સહાય અર્થે તેમજ સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન વક્તા શ્રી પૂજ્ય શ્રી દેવુભાઈ જોશી ખેરગામવાળાની મધુર વાણીમાં કરવામાં આવ્યું છે। કથા તારીખ 15 નવેમ્બરથી 21 નવેમ્બર દરમિયાન કથાનો સમય બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યાનો છે। પોથીયાત્રા હેમંતભાઈ સૂર્યકાંતભાઈ પટેલ સરસ્વતી ચોક ગાયત્રી મંદિરની બાજુમાં અમલી સેલવાસના નિવાસ સ્થાનેથી બપોરે 2 વાગે નીકળી હતી, કથા સ્થળે પહોંચી હતી, જેમાં કથાના આયોજકોના પરિવારના સભ્યો કથાકાર દેવુભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। પોથીયાત્રા બાદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આયોજકો દ્વારા શ્રીમદ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે। અગિયાર વર્ષ અને 52 દિવસ ભગવાન ક્યાં રહ્યા? તેમ કે ગોકુળમાં। 11 વર્ષ અને 52 દિવસ પછીના 25 વર્ષ ભગવાન ક્યાં રહ્યા? મથુરામાં। પણ વિદ્વાનો એમ કે મથુરા છોડી અને ભગવાન જ્યારે દ્વારકાની અંદર આવ્યા, ભગવાનનું આયુ બતાવ્યું છે 125 વર્ષ કરતા પણ વધારે। એનો આપણે બીજો બધું સાઈડ પર રાખીએ, પૂરા 100 વર્ષ ભગવાન દ્વારકાની અંદર રહ્યા। કેટલા વર્ષ? 100 સાલ। 100 સાલ પ્રભુ દ્વારકામાં રહ્યા। વિદ્વાનો એમ કે 100 વર્ષ એ દ્વારકા ક્યાં આવ્યું બોલો? આપણા ગુજરાતમાં। જન્મ મથુરામાં, બચપન ગોકુળમાં, યુવાન સુધી, શું કહેવાય, યુવાન બન્યા ત્યાં સુધી મથુરામાં રહ્યા, પણ પૂરા 100 સાલ મારો પરમાત્મા દ્વારકામાં રહ્યો। એનો અર્થ એ થયો કે આ જે ધરા છે ને, આ જે ભૂમિ છે ને, એ મારા દ્વારકાધીશની જગ્યા છે સર। સબસે બડી ઔષધિ આ પ્રભુનું નામ છે સાહેબ, પીડિત બન્યા છે, કારણ કે આપણે ભૂલતા છીએ। આપણે એમ માનીએ કે આપણી પાસે પૈસા આવી ગયા ને, હવે આપણે શું લેવા જેવા નહીં, એ જ પૈસો સર્પ બની તમને દંશ આપશે। કોઈ એમ કે ગાડી બંગલા ને મોટર આવી ગયા, હવે આપણે કોની જરૂર છે? વિદ્વાનો એમ કહી કે એક છપ્પી માટીની પણ તમને જરૂર પડશે, પડશે અને પડશે સાહેબ। એ સુંદર મંગલ ગઢા હા, અને ત્યાર પછી અમારા વિદ્વાનો એમ કે એક નારદજી ત્યાંથી નીકળ્યા છે, અને નારદજી ઉતાવળે જતા હતા અને સનતકુમારો સાથે મળ્યા હતા। સનતકુમારે કીધું કે બાબા એક કામ કરો ને, થોડી વાર સત્સંગ કરાવજો।
આનંદ લઈ ત્યારે નારદજીએ કહ્યું કે ભાઈ અત્યારે મારે ઉતાવળ છે, બાકી હું પૃથ્વીનું ભ્રમણ કરી આવું છું. મેં જ્યાં ભી દેખા વહા લોકો પરેશાન હૈ, દુખી છે. જેની પાસે છે એ પણ દુખી, જેની પાસે નથી એ પણ દુખી છે. હા, નારદજી વિચાર કર્યો કે લાવણી પહેલા હું થોડી તીર્થ યાત્રા કરી લઉં. જરા ધ્યાન આપજો, તીર્થ યાત્રા કરવા ગયા ત્યાં પણ નારદજી જોયું કે યાત્રા કરનારા પણ પરેશાન હતા. હા, નારદજી કે ક્યાં ક્યાં તીર્થ યાત્રા કરી એનું પ્રમાણ ભાગવતમાં મળ્યું છે. આજે જ્યારે સેલવાસાની પાવન ભૂમિ ઉપર મા ભગવતી ગાયત્રી માતાના મંદિરના પટાંગણની અંદર જ્યારે આજની કથાનો પ્રારંભ થયો છે, આ કથા આજથી લઈ અને તારીખ 21 સુધી દરરોજ બપોરે 2-5 સમય રાખવામાં આવ્યો છે. ખાસ કરી આ કથાના 2 ઉપદેશો છે. એક તો કાર્તિક માસ ચાલી રહ્યો છે, તો એ કાર્તિક માસની અંદર સર્વ પિત્રોના મોક્ષ માટે આ મંગલકથાનું આયોજન છે. સાથે સાથે ભક્ત પરિવાર દ્વારા પણ એવો વિચાર કરવામાં આવ્યો કે આ કથામાંથી જે કંઈ ધનરાશિ પ્રાપ્ત થશે એ ધનરાશિ ગરીબ કન્યાઓના કન્યાદાન હેતુ આ ખર્ચ કરવામાં આવશે. મને વાતનો આનંદ છે કે આ પાવનધરા સેલવાસાની અને પાવનધરા ઉપર જ્યારે શ્રીમદ ભાગવતજીનું મંગલ પ્રારંભ આજે થઈ રહ્યો છે, એટલે હોંશે કોંશે આપ સૌ એ કથામાં સહભાગી બન્યા અને આજથી લઈ અને આવતીકાલથી લઈ દરેકને એક નમ્ર અપીલ પણ કરું છું કે વધારે વધારે લોકો આ ભાગવતજીની કથાનો લાભ લે, શ્રવણનો લાભ લે અને કથાનો આનંદ પ્રાપ્ત થાય એટલું કહી વિરમું છું. અસ્તુ, સૌને જય શ્રી રામ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નેશનલ પ્રેસ ડે ની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી નેમેશ દવે ના અધ્યક્ષસ્થાને પ્રેસ સેમિનાર યોજાયો. મહારાષ્ટ્ર ખાતે યોજાનાર ચૂંટણીને લઈને 250 વધુ હોમગાર્ડની યુનિટને ચૂંટણી બંદોબસ્ત માટે રવાના કરાઈ. 3 પેરા ઓપન નેશનલ ટાઇકવોન્ડો ચેમ્પિયનશીપમાં વિજેતા દિવ્યાંગ રમતવીરો દ્વારા સન્માન અને અધિકારીઓની શુભેચ્છા મુલાકાત. સર્વાસ કલા કેન્દ્ર ખાતે વ્યાપાર મેળો યોજાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.